હિન્દુસ્તાન કી આવાઝ ન્યૂઝ, હું છું હરેશ ગજ્જર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અને આજે બાળકનું મૃત્યુ થયું છે તે નગરપાલિકાની કોન્ટ્રાક્ટરની સાચવણીના અભાવે થયું છે, માટે આ જે કાંઈ બી ગુનેગાર છે નગરપાલિકાનો સ્ટાફ અને આ કોન્ટ્રાક્ટરના માથે જ આ દોષ જાય છે, તમામ દોષ, કારણ કે સંપૂર્ણ જવાબદારી એમની જ રહેશે. બીજું, દેવગઢ બારીયામાં અત્યારે બે દરવાજા રોડ ઉપર સિટી સર્વે નંબર 2058, રેવન્યુ સર્વે નંબર 61/2 પર જે ગેરકાયદેસર સરકારી જમીનમાં 64 દુકાનોનું બાંધકામ કરેલું છે, તે તમામ દુકાનોમાં દેવગઢ બારીયા નગરપાલિકાના બે ભાજપના કાઉન્સિલર અને બે ભૂમાફિયાઓ અને એક રેતી માફિયા, આ લોકોએ મળી અને 64 દુકાનોનું ગેરકાયદેસર કામ કર્યું છે. તેમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સ્ટાફે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રેકોર્ડ સાથે ચેડા કરી અને એમાં 64 દુકાનોનું આકારણી કરી દીધેલ છે બારોબાર. તે ખોટું છે અને આ બાબતે મેં કલેક્ટરશ્રીને અને તમામને રજૂઆત કરી છે. તે લોકોને 202 મુજબ નોટિસ મળી ચૂકી છે, પણ કલેક્ટર સાહેબ અને દેવગઢ બારીયા પ્રાંત સાહેબ, મિનિસ્ટર સાહેબ યા ભાજપ સરકારના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરતા નથી, કારણ કે આમાં બે ભાજપના જ કાઉન્સિલરો છે અને એમના ઉપર મંત્રી, અમારા લોકલ મંત્રીશ્રીનો હાથ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, માટે કોઈ તટસ્થ કાર્યવાહી થતી નથી. અને આ લોકો બે ફાર્મ બન્યા છે અને આજની તારીખમાં દેવગઢ બારીયામાં જેટલી બી સરકારી જમીન છે, જો તટસ્થ તપાસ કરવામાં આવે ન્યાયિક રીતે, તો કરોડોની અબજો રૂપિયાનું જમીનનું કૌભાંડ નીકળ્યું છે અને તેમાં તમામ આ નગરપાલિકાના કાઉન્સિલરો ભાજપના, એ લોકો જ આમાં કૌભાંડો આચરેલા છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની જો ઉચ્ચ કક્ષાએ ન્યાયિક તપાસ એસીબી દ્વારા જો કરવામાં આવે તો આમાં બહુ મોટા અબજો રૂપિયાના કૌભાંડો બહાર આવે અને બહુ મોટા ગુના બહાર પડે તેવી પરિસ્થિતિ છે. હા, કયો તાલુકો, કઈ નગરપાલિકા છે? દેવગઢ બારીયા નગરપાલિકા, તાલુકો દેવગઢ બારીયા, જિલ્લો દાહોદ. બળે બળની ખબરની અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી આવાઝ ન્યૂઝ. મારી સાથે હું છું હરેશ ગજ્જર. રજા આપો, નમસ્કાર.